जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बाळको? बधा मजामां? सरस, वेरी गुड। चालो बाळको, आजे आपणे फिजिक्स नी अंदर नवुं चेप्टर नंबर छठ्ठू विद्युत चुंबकीय प्रेरण एना विशे आगळ वधवुं। तो बाळको, आपणे शरूआतनी अंदर आ फिजिक्स नी अंदर केवी चर्चा करेली? तो के पहला पाठ, बीजा पाठ, त्रीजा पाठनी अंदर आपणे विद्युत भार अने विद्युत प्रवाहनी चर्चा करी। त्यारबाद आपणे चौथो पाठ पूरो करेलो, एनी अंदर बायो सावर अने एम्पियर नामना वैज्ञानिकना प्रयोग आपणे जोया। एम्पियर अने बायो सावरना प्रयोग जोया, एमां एक बीजो वैज्ञानिक हतो ओस्टेड नामनो वैज्ञानिक, जे तमे दसमानी अंदर बाळको प्रयोग जोईने आवेला हता के तारमांथी प्रवाह पसार थाय त्यारे तेनी आजूबाजु चुंबकीय क्षेत्र उत्पन्न थईए। तो प्रवाह क्यारे पसार थाय? तो कि विद्युत भार गति करे तो। हा के ना? त्यारबाद आपणे आजे छठ्ठू चेप्टर आगळ वधी, आनी अंदर फेरेडे अने हेनरी नामना बे वैज्ञानिक आवशे। फेरेडे अने हेनरी, आ बे वैज्ञानिकोए शुं समजावेलुं? तो कि पहेलाना जमानानी अंदर बाळको शुं हतुं? तो कि विद्युत अने चुंबक हतीनी बे अलग राशि हती, जुदी जुदी राशि हती पहेलाना जमानामां। ત્યારબાદ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે શું કીધું, સોરી ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે શું કીધેલું? તો કે તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। આનો મતલબ હું આવો બોલી શકું, વિદ્યુત ક્ષેત્રના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આવી એક ધારણા આપણે મળેલી। ત્યારબાદ ફેરેડે નામનો વૈજ્ઞાનિક અને હેનરી નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગ કર્યા અને એની એવી સાબિતી આપેલી કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે। જોઈજો, બે ભેગું ન કરતા, શરૂઆતમાં એમ્પિયરે અને ઓસ્ટેડે એવું કીધેલું કે પ્રવાહના લીધે ચુંબકીય, વિદ્યુત ક્ષેત્રના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે છે। હેનરી અને આ ફેરેડે નામના વૈજ્ઞાનિકે શું કીધેલું? તો કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે। તો આ કેવી રીતે, શું કામ, આ બધાને આપણે આ ચેપ્ટરની અંદર પ્રયોગ ભણવા છે। બીજું કે આ ચેપ્ટરની અંદર તમે એક એસી જનરેટરનો પ્રયોગ આવશે એના વિશે ભણશી, બે અલગ અલગ બે ભૌતિક રાશિ એ પરીક્ષા માટે ખાસ મહત્વની છે। અન્યોન્ય પ્રેરણ કોને કહેવાય અને આત્મ પ્રેરણ કોને કહેવામાં આવે છે? તો આગળ વધી આ ચેપ્ટરની અંદર, બરોબર, આજે મેં ચર્ચા કરી તમારા પાઠની શરૂઆતની પ્રસ્તાવનાની ચર્ચા કરેલી। હવે આ પાઠનો પહેલો ક્વેશ્ચન આવો છે, ફેરેડે ગૂંચળા અને ગજિયા ચુંબકની મદદથી કરેલો પ્રયોગ સમજાવો। ક્વેશ્ચન નંબર પહેલો, ફેરેડે ગજિયા ચુંબક અને વાહક ગૂંચળા વડે ગજિયા ચુંબક અને વાહક ગૂંચળાની મદદથી આપણાની અંદર એક ગજિયો ચુંબક લઈશી અને એક શું લઈશી, વાહક ગૂંચળું। આ વાહક ગૂંચળાની મદદથી કરેલો પ્રયોગ સમજાવો, વાહક ગૂંચળાની મદદથી કરેલો પ્રયોગ સમજાવો। આ પહેલો પ્રશ્ન, આમ જોવા જાય તો બાળકો આ જે થિયરી ભણી, આવી થિયરી પરીક્ષામાં મારી દ્રષ્ટિએ પૂછવાની શક્યતા ઓછી, આપણે પ્રયોગ કરવાનો હોય, ખાલી સમજવાનું હોય। હા, આનું જે તારણ આવશે ને બાળકો, એ એમસીક્યુ માટે ઉપયોગી। તો ફેરેડે આવા ત્રણ પ્રયોગ આપ્યા હતા, જે આપણે ત્રણેય પ્રયોગ લેક્ચરની અંદર જોવા છે અલગ અલગ।
पहला प्रयोग नी अंदर एक गजियो चुंबक ली अने एक वाहक गुचड़ू ली आनो प्रयोग पछी बीजो प्रयोग जोईशी एमां बे वाहक गुचड़ाए एवी ज रीते त्रीजो जोईए आ त्रणेय प्रयोग मारी दृष्टिए परीक्षा माटे महत्वना नथी पण आ चेप्टरमांथी आपणे एमसीक्यू सोल्व करशी त्यारे आना कंसेप्ट खास महत्वना तो खास समझवानी ट्राई करजो। हवे आ पहेला प्रयोगनी अंदर हूँ अहीं वर्गीकरण नहीं लखूँ तमने आकृति द्वारा समझावीश पछी अहीं आखे आखू वर्गीकरण तमने डिस्प्लेम जोवा मळशे तो स्टॉप करीने अहीं जे डिस्प्ले में तमने आ जग्याए जोवा मळशे ए वर्गीकरण तमारे नोटबुकनी अंदर लखतुं रहेवानुं जे आपणे फेरबुक बनावीए एमां। ओके सारूँ हवे जो फेरेडे गजिया चुंबक एटले के आपणी पासे कोई एक आवुं वाहक गुचड़ू ए ध्यान आपजो एक अपनी पास एक वाहक गुचड़ू एम घना बदा आटा पास पास रहे आज ये गुचड़ू बराबर अत्यारे शू दर्शाव गुचड़ू આપણે ભણી ગયા ને ચેપ્ટર ચોથાની અંદર સોલેનોઇડ પાસ પાસે વિટાળેલા અલગ કરેલા વાહકતાના હેલિકલ ગુચળાને તમે શું કહેતા હતા સોલેનોઇડ અહીંયા આવી આ રીતે અહીંયા થોડા કાંટાવાળું આપણી પાસે ગુચળું આવેલું હોય ધારો કે આ ગુચળાનું નામ આપી દઉં સી વન નામનું ગુચળું હોય હવે બાળકો આ ગુચળા સાથે કોઈ એક ગેલ્વેનોમીટર જોડેલું હોય શું જોડેલું હોય ગેલ્વેનોમીટર આપણે ભણી ગયા ગેલ્વેનોમીટર શું હોય तो के सूक्ष्म विद्युत प्रवाह मापन करशे गैल्वेनोमीटर शू करशे प्रवाह ने शू दर्शावे हाजरी आनाथी थोड़ा दूरना अंतरे आपणे अहींया कोई एक गजियो चुंबक राखेलो अहींया कोई एक गजियो चुंबक हवे गजियो चुंबक नी आपणे चेप्टर पांचमानी अंदर चर्चा करशी हजी आपणे बाकी है भणावानुं पण तमने ख्याल हे आवो के अमे अगाउ जोईने आवेला होन भणेला हो के गजियो चुंबक होय अने बे ध्रुव आवेला होय एक उत्तर ध्रुव हो नॉर्थ कहवाय एक दक्षिण ध्रुव हो दक्षिण इंग्लिश में साउथ कहवाय एस वड़े दर्शन तो आओ अपनी पास एक गजियो चुंबक है तमने बधाने ख्याल है गजियो चुंबक नी अंदर चुंबकीय क्षेत्र रेखा की दिशा कई तरफ तो के उत्तर ध्रुव में बहार आए और दक्षिण ध्रुव में दाखल थे उत्तर ध्रुव में बहार आशे आ उत्तर ध्रुव है आमा चुंबकीय क्षेत्र रेखाओ आ रीते बहार आशे ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું આવશે બહાર અને દાખલ ક્યાં થશે દક્ષિણ ધ્રુવમાં આમ તો હવે તમને એમ થાય કે સાહેબ આ તો આમ હોય કે એમ ન જ જતી જોઈજો અહીંથી બહાર નીકળીને તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા પાછી અહીં આવશે આ રીતે ટપ્પા પડે આ જ રીતે અહીંથી બહાર નીકળીને તો એ આમ પાછી આવશે ખાસ એક વસ્તુ મગજમાં રાખજો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે चुंबकीय क्षेत्र रेखाओ के गाड़ा रचे बंद अने तमे चेप्टर पहलू भण्या विद्युत क्षेत्र रेखाओ बंद गाड़ा रचती नथी आपणे चेप्टर पांचमा में भणशी आपणे आना पछी ई चालू करशी अत्यारे आ एक वस्तु मगज में राखजो। ओके सारू तो वर्गीकरण जेटला मुद्दाए हूँ बोलते जाऊँ व्यवस्थित रीते पछी तमे डिस्प्लेम जोता रहेजो अहीं आकृति में दर्शाव्या प्रमाणे कोई एक वाहक गुचड़ू ध्यान में लियो सी वन आ वाहक गुचड़ा साथे कोई एक गैल्वेनोमीटर जोड़ेलू है आ गैल्वेनोमीटर ए सूक्ष्म विद्युत प्रवाह की हाजरी दर्शावे आ गुचड़ा थी थोड़ा दूरना अंतरे कोई एक गजियो चुंबक आवेलो है गजिया चुंबकना उत्तर ध्रुव ने गजिया चुंबकना उत्तर ध्रुव ने वाहक गुचड़ा तरफ वी जेटला वेग थी गति करावता वाहक गुचड़ा तरफ आ गुचड़ू है वाहक गुचड़ू वाहक गुचड़ू આ શું હોય ગજિયો ચુંબક। ઓકે તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ગજિયા ચુંબકને વી જેટલા વેગથી વાહક ગુચડા તરફ ગતિ કરાવતા આ સ્થિર આ ગતિ કરે ગજિયો ચુંબક કઈ તરફ વાહક ગુચડા તરફ આથી ગેલ્વેનોમીટરનો કાંટો કોણાવર્તન બતાવશે आ हे गैल्वेनोमीटर आपणे भण्या थियरी में गैल्वेनोमीटर अंदर कापा आवेला हशे तो आ काटो ए कई कोणावर्तन बतावशे आ जेम जेम नजीक आवशे
કેટલા વેગથી ગતિ કરે? v જેટલા વેગથી. ધારો કે આ ગજીઓ ચુંબક ગતિ કરીને અત્યારે અહીંયા આવી ગયું, અહીંયા હવે ગતિ કરાવવાનું તમે બંધ કરી દીધું, અહીંયા આવી સ્થિર રાખી દીધો. જોઈજો આ હે જ્યાં છે અહીંયા આવી સ્થિર રાખી દીધું. સ્થિર રાખી દઈશો તો ગેલેનોમીટર પુનરાવર્તન બતાવશે નહીં. જ્યાં સુધી આ ગજીઓ ચુંબક ગતિ કરતો હશે ને આગળ આ રીતે આગળ, ત્યાં સુધી આ ગેલેનોમીટર પુનરાવર્તન બતાવે. ધારો કે આ ગેલેનોમીટર છે, અત્યારે આમ નજીક આવે ત્યારે ધારો કે આ ગેલેનોમીટરનો કાપો આ બાજુ આવર્તન બતાવે, આ બાજુ. પણ અહીંયા પહોંચ્યું ને અહીંયા આવીને ગજીય ચુંબકને તમે સ્થિર રાખી દેશો તો આ હવે આની અંદર જે આ ગેલેનોમીટર છે એની અંદર પ્રવાહ પસાર થાય છે નહીં. પ્રવાહ પસાર ન થાય તો ગેલેનોમીટરનું આવર્તન કેવું થઈ જાય? ઝીરો. પાકું આના કરતાં ઉલટું બોલું બાળકો, કે ગજિયા ચુંબકને આમ નજીક લઈ આવ્યા વી જેટલા વ્યક્તિ, એના કરતાં ગજિયા ચુંબકને વી જેટલા વ્યક્તિ દૂર લઈ જતા. હવે દૂર લઈ જાઓ તો ગેલેનોમીટર એ વિરુદ્ધ દિશામાં કુણાવર્તન બતાવશે. નજીક આવતા હતા ત્યારે આમ કુણાવર્તન હતું, આમ દૂર લઈ જઈશો ગજિયા ચુંબકને વી જેટલા વ્યક્તિ આમ, તો આ દિશામાં કુણાવર્તન જોવા મળશે. આ તરફ વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં. અને અહીંયા દૂર લઈ આવીને અહીંયા ગજિયા ચુંબકને તમે સ્થિર રાખી દીધો, જોઈ ગતિ ન કરાવો, અહીં સ્થિર રાખી દીધું તો ગેલેનોમીટરનું આવર્તન વળી પાછું કેવું થઈ જાય? ઝીરો. ટપા પડે હે, ચાર વસ્તુ મેં શીખડાવી. ગજિયા ચુંબકને વી જેટલા વ્યક્તિ નજીક લઈ આવું તો ગેલેનોમીટર કુણાવર્તન બતાવશે, નજીક લઈ આવીને સ્થિર રાખી દીધો તો કુણાવર્તન બતાવશે નહીં, ગજિયા ચુંબકને વાહક ઉતળાથી દૂર લઈ જાઓ તો ગજિયો ચુંબક આવર્ત સોરી ગેલેનોમીટર આવર્તન બતાવશે પણ કઈ દિશામાં બતાવશે? વિરુદ્ધ દિશામાં. દૂર લઈને પાછું તમે સ્થિર કરી દો ગજિયા ચુંબકને તો વળી પાછું ગેલેનોમીટર કુણાવર્તન બતાવશે નહીં. ટપા પડે ને બધા? એટલે કે ગજિયો ચુંબક ગતિમાં હોય ને ત્યારે જ કુણાવર્તન દર્શાવે છે. તો આ એક મહત્વનો મુદ્દો લખવું અહીંયા, ગજિયો ચુંબક ગતિમાં હોય ત્યારે જ કોણાવર્તન, ત્યારે જ કોણાવર્તન બતાવે છે. ઓકે, તો આ ખાસ મહત્વનો મુદ્દો હોય એટલે લખી નાખી, બરોબર. બાકી તમે વર્ગીકરણ બાજુમાં જોતા જ રહેજો. જ્યારે ગજિયો ચુંબક ગતિમાં હોય ને ત્યારે શું દર્શાવતું હોય છે? કોણાવર્તન. હવે તમે આવું વિચારી શકો, હવે એનના બદલે એસ ધ્રુવને ગૂંચળા તરફ ગતિ કરાવો. અહીંયા એન ધ્રુવ હતો ને બાળકો, હવે સમજો એન હતો ને એની જગ્યાએ અહીંયા એસ ધ્રુવ રાખો, સાઉથ, અહીંયા નોર્થ રાખો. તો પેલા જે રીડિંગ મળ્યા ને એના કરતાં ઉલટા મળશે બધાય. પેલા એન ધ્રુવને અહીંયા નજીક, અહીંયા એન ધ્રુવ હતો ને આમ નજીક લઈ આવતા હતા ત્યારે ગેલેનોમીટરનું કુણાવર્તન આપણે એવી ધારણા કરી આ બાજુ બી. હવે શું થાય, એસ ધ્રુવ રાખશો ને એટલે નજીક લઈ આવશો ને તો ગેલેનોમીટરનું કુણાવર્તન આમ જશે આ તરફ, અને દૂર લઈ જાયશો તો ગેલેનોમીટરનું કુણાવર્તન આમ આવશે. ટૂંકમાં પહેલાં જે રીડિંગ મળ્યા ને એના કરતાં કેવા મળી જાય? ઉલટા. શું કરી તો? ધ્રુવ બદલાવતા. ધ્રુવ, ધ્રુવ એટલે કેટલા? ગજિયા ચુંબકને કેટલા ધ્રુવ? એ બે, નોર્થ અને સાઉથ. ટપા પડે? તો જ્યારે ચુંબકને, હવે આવું વિચારી, જ્યારે ચુંબકને ઝડપથી ગતિ કરાવીને લઈ આવવો જોઈએ. આ ચુંબક અહીંયા હતો અને વી જેટલા વ્યક્તિ ઝડપથી ગતિ કરીને અહીંયા વાહક ગૂંચળા તરફ લઈ આવો તો ગેલેનોમીટર વધુ ઝડપથી આવર્તન બતાવશે. ધીમી ઝડપથી આને આવું ધીમે ધીમે લઈ આવો તો ગેલેનોમીટર ધીમે ધીમે આવર્તન બતાવશે. મારો કહેવાનો મતલબ, ઝડપમાં ફેરફાર કરવાથી ગજિયા ચુંબકના ખૂણાવર્તનમાં ફેરફાર એના સમપ્રમાણમાં થશે. જો વેગ વધુ ગજિયા ચુંબકનો તો ખૂણાવર્તન વધુ, જો વેગ ઓછો તો ગજિયા ચુંબકનું ખૂણાવર્તન કેવું થશે? ઓછું. તો ખાસ સમજો, ચુંબકને સ્થિર રાખીને ગૂંચળાને ગતિ કરાવી તો પણ આવી અસર જોવા મળે. ચુંબકને સ્થિર રાખી આને, અને હવે આ વાહક ગૂંચળાને આવી તમે આગળ પાછળ ગતિ કરાવો જોઈએ તો આ વીજ પહેલાં જે અસર જોવા મળી ને એવી જ જોવા મળશે. તમે વસ્તુ મગજમાં નાખતા જઈજો, એવું જરૂરી નથી ગજિયા ચુંબકને જ આની નજીક આગળ પાછળ ગતિ કરાવી છે. આને સ્થિર રાખો અને આ વાહક ગૂંચળાને આગળ પાછળ ગતિ કરાવશો ને તો એ ગેલેનોમીટર આવર્તન બતાવશે. આને સ્થિર રાખો ને આને સ્થિર રાખો તો ગેલેનોમીટર આવર્તન બતાવશે નહીં. પાકું? તો છેલ્લે આવું એક તારણ નીકળે. શું? તો કે અહીંયા ગૂંચળું અને
गजिया चुंबकनी सापेक्ष गतिना लीधे विद्युत चुंबकीय प्रेरण उद्भवे छे। फरीथी एकवार बोलू के चुंबक अने गुचड़ा वच्चेनी सापेक्ष गति थाईए, जोईजो केवी गति थाईए, सापेक्ष गतिना लीधे अहींया गुचड़ामां शुं उत्पन्न थाईए, विद्युत प्रवाहनुं प्रेरण। फरीथी ए मुद्दो लखशी अहीं, गजियो चुंबक अने वाहक गुचड़ानी, वाहक गुचड़ानी सापेक्ष गतिना लीधे, सापेक्ष गतिना लीधे, सापेक्ष गतिना लीधे विद्युत प्रवाहना सापेक्ष गतिना लीधे गुचड़ामां विद्युत प्रवाहनुं प्रेरण थाय छे, विद्युत प्रवाहनुं प्रेरण थाय छे। ओके, तो अहींया पहेलो प्रयोग पूरो सिम्पल है, तमे वर्गीकरण अहींया आपेलुं छे ए रीते जोई शको। हालो, आमां कोईने कई प्रश्न आवड़े? आखा प्रयोग ने याद रखो, छेली वार एक बार बोलो जो बे मिनिट में शू करवानू। तो के साहब, आ एक वाहक गुचड़ू हतु, एनी एरे गैल्वेनोमीटर जोड़ेलू है, एनाथी दूर एक गजिय चुंबक राखो है, गजिय चुंबक ने वीज जेटला वेगथी नजीक लई आवो, गति करतो होय से तो कोणावर्तन बतावशे, नजीक लई आवी स्थिर राखजो तो कोणावर्तन बतावशे नहीं, गजिय चुंबक ने दूर लई जाओ तो विरुद्ध दिशामां कोणावर्तन जोवा मळशे, दूर लईने स्थिर राखी दियो तो गैल्वेनोमीटर आवर्तन बतावशे नहीं। आ शरूआतना चार मुद्दा पछी तो के हवे आवुं करी साहेब, आ ध्रुव हता ए उलटावी नाखे, एनी जग्याए शेषनी जग्याए, तो ध्रुव उलटावामां आवे तो जे परिणाम मळता ती तद्दन विरुद्ध मळशे, जे पहेला मळता तेना करता बधा ज परिणाम उलटा मळशे, विरुद्ध दिशामां मळशे। ત્યારબાદ તો કે જો સાહેબ, આ ગજીય ચુંબકને ઝડપથી ગતિ કરાવવામાં આવે ગુચડા તરફ તો આ ઝડપથી કોણાવર્તન બતાવશે, ઓછા વેગથી ગતિ કરવામાં આવે તો ઓછું કોણાવર્તન બતાવશે, અને સાહેબ આવું એ કરી શકો, આને સ્થિર રાખો અને વાહક ગુચડાને આગળ પાછળ ગતિ કરાવશો ને તોય ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવશે। એટલે છેલ્લે એક તારણ આવું મહત્વનું નીકળ્યું કે ગજીયો ચુંબક અને વાહક ગુચડાની સાપેક્ષ ગતિના લીધે ગુચડામાં વિદ્યુત પ્રવાહનું શું થાય, પ્રેરણ। આવું કોણે કીધેલું? ફેરેડે। ઓકે, જો એને બીજા પ્રશ્નની અંદર એવું કીધું, ફેરેડેના બે ગુચડાઓની સાપેક્ષ ગતિનું પ્રયોગનું વર્ણન કર। ફેરેડેના ક્વેશ્ચન બીજો આ રીતે પૂછે, ફેરેડેના બે ગુચડાઓની સાપેક્ષ ગતિનું, બે ગુચડાઓની સાપેક્ષ ગતિના પ્રયોગનું વર્ણન કર। ઓકે, આવો કંઈક બાળકો બીજો પ્રયોગ। હાવ હેલો, આકૃતિ દ્વારા તમને અહીંયા સમજાવું છું, બાકી અહીંયા વર્ગીકરણ તમને ડિસ્પ્લેમાં દેખાય, બરાબર? સારું, હવે પહેલા પ્રયોગની અંદર હમણાં જોયું શું હતું, એક ગજિયો ચુંબક હતો ને એક વાહક ગુચડું હતું। આની અંદર ફેરેડે શું કર્યું, બે વાહક ગુચડા ધ્યાનમાં લીધા। ધારો કે એક વાહક ગુચડું બાળકો આ રીતે આપેલું એ, આ એક વાહક ગુચડું હોય ને આ વાહક ગુચડા સાથે મેં કોઈ એક ગેલ્વેનોમીટર જોડેલું હોય, શું જોડેલું હોય, ગેલ્વેનોમીટર। આ વાહક ગુચડું હોય ને બાળકો નામ આપી દઉં સીવન ગુચડું, આ હેડે, આનાથી થોડાક દૂરના અંતરે કોઈ એક બીજું વાહક ગુચડું આપેલું હોય, થોડા ઘણા આટા દર્શાવી દેવાના, બરાબર, આ એક બીજું વાહક ગુચડું હોય, અને આની સાથે મેં બાળકો કોઈ એક બેટરી જોડેલી,
बेटरी नी अंदर पॉजिटिव नेगेटिव छेड़ा दर्शवा नेगेटिव आ पॉजिटिव नेगेटिव पॉजिटिव आ एक बेटरी जो तमने बधाने ख्याल है विद्युत प्रवाह धन छेड़ामांथी बहार आवे आई हवे आमांथी प्रवाह पसार करशे स्थिर प्रवाह एना लीधे प्रवाह पसार थाय एटले तानी आसपास बाळको शुं उत्पन्न थाय चुंबकीय क्षेत्र आ चुंबकीय क्षेत्र ए आ रीते उत्पन्न थाय छे कंईक તમને હમણાં જ મેં કીધું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બાળકો કેવા ગાળા રહે છે બંધ ગાળા તો બીજા પ્રયોગની અંદર આ ફેરેડે આવી આવી તેમ કંઈક રચના સમજાવી આ જે ગૂંચળું એને બાળકો નામ આપી દઉં સીટું હવે સમજો વર્ગીકરણ આકૃતિનું કામ પૂરું અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વાહક ગૂંચળા ધ્યાનમાં લ્યો સીવન અને સીટું આ જે બાળકો સીવન ગૂંચળું આપેલું હોય તમને આ સીવન ગૂંચળા સાથે મેં કોઈ એક ગેલ્વેનોમીટર જોડેલું હોય જે પ્રવાહની શું દર્શાવે હાજરી સીટુ ગૂંચળા સાથે બાળકો મેં કોઈ એક બેટરી જોડેલી છે આ બેટરી હે વી વોલ્ટેજ ધરાવે વી જેટલા વોલ્ટેજ ધરાવે આ બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આસપાસ શું ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર તો આ બે ગૂંચળા હે સીવન ગૂંચળાને સ્થિર રાખી સીટુ ગૂંચળાને જો ગતિ કરાવવામાં આવે ઉની જેમ જ સીવન ગૂંચળાને અહીંયા સ્થિર રાખવું એ સીટુ ગૂંચળાને જો સીવન તરફ ગતિ કરાવવામાં આવે તો ગેલ્વેનોમીટર કોણા વર્તન બતાવશે એના કરતાં ઉલટું બોલવું સીટુ ગૂંચળાને દૂર લઈ જવામાં આવે તો આ કોણા વર્તન બતાવશે પણ પેલા કરતાં વિરુદ્ધ પેલા કાંટો જો આ તરફ જતો હોય તો દૂર લઈ જઈશો ને એટલે ગેલ્વેનોમીટરના કાપાનું કોણા વર્તન આમ થશે આ તરફ હવે ઉલટું ઓની જેમ બોલું આને સ્થિર રાખું અને આ સીવન ગૂંચળાને નજીક લઈ આવો તો એ ગેલ્વેનોમીટર કોણા વર્તન બતાવશે આને સ્થિર રાખું અને સીવન ગૂંચળાને આમ દૂર લઈ જાઉં તો એ ગેલ્વેનોમીટર કોણા વર્તન બતાવશે પણ એક વસ્તુ મગજમાં રાખજો જો આ બે સ્થિર હોય અને આમ દૂર લઈ જાઓ અને અહીંયા સ્થિર રાખી દો તો ગેલ્વેનોમીટર કોણા વર્તન બતાવશે નહીં તો અહીંયા એ જ કન્સેપ્ટ કે વાહક ગૂંચળું બંને વાહક ગૂંચળા જો એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય તો વિદ્યુત પ્રવાહનું શું થાય પ્રેરણ હજી એક વાર બોલું ઓમાં શું બોલતા હતા ગજિયો ચુંબક અને વાહક ગૂંચળાની સાપેક્ષ ગતિના લીધે અહીંયા આવું બોલશે બંને ગૂંચળાઓની સાપેક્ષ ગતિના લીધે વિદ્યુત પ્રવાહનું શું થશે નિર્માણ ટપા પડે બધાને બીજી વાત એટલે ખ્યાલ આવે બધાને હવે જો અહીંયા બેટરીના ધન અને આપણે કેમ આમાં ગજિયા ચુંબકમાં જોયું ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હતું એમાં પછી દક્ષિણ લઈ આવ્યું પછી અહીંયા ઉત્તર લઈ ગયા એની જગ્યાએ અહીંયા હું એમ કહું આ બેટરીઓના જો છેડા ઉલટાવી દેવામાં આવે ઋણ તો અહીંયા ધન કરી નાખું ધન તો અહીંયા ઋણ કરી નાખું તો પહેલાં જે અવલોકનો મળતા હતા ગેલ્વેનોમીટરના કોણા વર્તનના આવા એના કરતાં અહીંયા કેવા જોવા મળશે ઉલટા જુદા જોવા મળશે અને છેલ્લે ખાસ કે વોલ્ટેજમાં વધારો કરવામાં આવે અહીંયા જે બેટરી જોડેલી છે એના વોલ્ટેજમાં વધારો કરવામાં આવે તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેવું જોવા મળશે વધુ ઓમાં શું આપણે જોયું કે ગેલ્વેનોમીટર ઝડપથી ગતિ કરી સોરી ગજિયો ચુંબક ઝડપથી ગતિ કરીને આવતો હતો તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધુ મળતું હતું અહીંયા આવું વોલ્ટેજ વધારવામાં આવે તો આ સાપેક્ષ ગતિના લીધે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેવું જોવા મળશે તમને મોટું ઓકે તો સિમ્પલ એ પહેલા પ્રયોગની અંદર જોયું એની જેમ જ ટૂંકમાં કહું એક જ લીટીમાં તો પહેલાં પ્રયોગમાં એક આવી તમે વાહક ગૂંચળું હતું અહીંયા વાહક ગૂંચળું પહેલાં પ્રયોગમાં ગેલ્વેનોમીટર જોડેલું હતું અહીંયા ગેલ્વેનોમીટર જોયેલું ફેર એટલો પહેલાં પ્રયોગની અંદર ગજિયો ચુંબક હતો અહીંયાની જગ્યાએ કોઈ એક વાહક ગૂંચળું એ પણ એ વાહક ગૂંચળા સાથે તમે બેટરી જોડીએ તો બેટરીના લીધે પ્રવાહ ઉત્પન્ન થયો પ્રવાહના લીધે શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર તો આ ગજિયા ચુંબક જેવું જ કામ કરશે સમજાય પાકું તો ખાસ જોઈ લેજો અહીંયા વર્ગીકરણ તમને ડિસ્પ્લેમ જોવા મળશે બરાબર તો વ્યવસ્થિત રીતે આ બીજા પ્રયોગનું વર્ગીકરણ એ રીતે એડ કરી દેવાનું ઓકે બાળકો ત્રીજો જે એને પ્રશ્ન આ રીતે પૂછ્યો હોય વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ક્વેશ્ચન નંબર ત્રીજો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે
सापेक्ष गति ज अनिवार्य जरूरियात नथी। सापेक्ष गति ज सापेक्ष गति ज अनिवार्य जरूरियात नथी। समझो આપણે હમણાં ભણ્યા ને સાપેક્ષ ગતિના લીધે એ આપણે એવું કહીએ કે વિદ્યુત પ્રવાહનું શું થાય એ પ્રેરણ, તો ત્રીજા પ્રયોગની અંદર શું સમજાવે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે સાપેક્ષ ગતિ જ અનિવાર્ય જરૂરિયાત નથી એવું સમજાવતો ફેરેડેનો પ્રયોગ જણાવો, એવું જરૂરિયાત નથી એવો સમજાવતો ફેરેડેનો પ્રયોગ જણાવો। ઓકે સારું, હાલો તો આ ત્રીજો પ્રયોગ ફેરેડેનો, કે પહેલા ને બીજા પ્રયોગની અંદર આપણે શું જોયું, તો કે કાં ગૂંચળું ગતિ કરતો હોય કાં ગજીયો ચુંબક ગતિ હોય એની સાપેક્ષ ગતિ થાય ને તો જ આપણે એવું બોલ્યા વિદ્યુત પ્રવાહનું શું થાય નિર્માણ। ત્રીજા પ્રયોગની અંદર ફેરેડે એના એવું તારણ આપેલું કે દર વખતે સાપેક્ષ ગતિ જરૂરિયાત નથી, એટલે એવું કહીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થવા માટે સાપેક્ષ ગતિ જ અનિવાર્ય જરૂરિયાત નથી, અનિવાર્ય એટલે હોવી જ જોઈ સાપેક્ષ ગતિ એવું જરૂરી નથી એ સમજાવવા માટે ફેરેડે એક પ્રયોગ સમજાવ્યો કે સાપેક્ષ ગતિ ન થાય ને ગજીયો ચુંબક, અને આપણે અત્યારે પહેલાં બીજા પ્રયોગમાં શું કર્યું, તો કે ગજીયો ચુંબક સ્થિર હોય ને વાહક ગૂંચળું સ્થિર હોય ને સાહેબ, તો હમણાં જ આપણે જોયું તો કે વિદ્યુત પ્રવાહ મળતો નહોતો, યાદ કરો ગેલ્વેનોમીટર। ત્રીજા પ્રયોગની અંદર ફેરેડે એવા તારણ ઉપર આવ્યું આ સ્થિર હોય અને અહીંયા બીજું એક આ ગજીયો ચુંબક સ્થિર હોય ને વાહક ગૂંચળું સ્થિર હોય ને તો એ પ્રવાહ ઉત્પન્ન થાય, હવે એવો સમજાવતો એને પ્રયોગ આપ્યો, તો આ પ્રયોગની અંદર એને બે વાહક ગૂંચળા ધ્યાનમાં લીધા, આ એક વાહક ગૂંચળું આ વાહક ગૂંચળા સાથે બાળકો એને ઓની જેમ જ ગેલ્વેનોમીટર જ જોડેલું હોય, શું જોડેલું હોય ગેલ્વેનોમીટર, આનાથી થોડાક દૂરના અંતરે કોઈ એક બીજું વાહક ગૂંચળું જ જોડેલું હોય, અને આ વાહક ગૂંચળા સાથે તેને કોઈ એક બેટરી તો જોડેલી જ છે, આ ઉપરાંત એક સ્વિચ જોડેલી, સ્વિચને ફિઝિક્સમાં કળ કહીએ આપણે આ રીતે બરાબર, આ એક સ્વિચ જોડેલી, સ્વિચ ઓન હોય એટલે આપણે ખબર હોય આમાંથી કંઈક પ્રવાહ આવી રીતે પસાર થતા હશે, હવે તમને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર રેખા કેવા ગાળા રહે છે બંધ, હવે એ તો ટપા પડે બધા પાકો, તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્ગીકરણ જોતા રહીજો, અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક સીવન ગૂંચળું આવેલું હોય ને કોઈ એક સીટું ગૂંચળું આવેલું હોય, સીવન ગૂંચળા સાથે બાળકો કોઈ એક ગેલ્વેનોમીટર જોડેલું હોય, સીટું ગૂંચળા સાથે કોઈ એક બેટરી જોડેલી હોય અને આ બેટરી સાથે કોઈ એક સ્વિચ કૌંસમાં લખજો કળ જોડેલી છે। ફેરેડે આ તો ઓના જેવું જ થયું ને, તમે એમ કહો સાહેબ હમણાં જ બીજા પ્રયોગમાં આવું જ હતું, પણ તમે જુઓ ફેર શું હોય, અહીંયા એક સ્વિચ જોડી, આ સ્વિચની મદદથી આખું તારણ મળશે। ફેરેડે બાળકો શું કીધેલું, બે જ લીટી એ ખાસ સમજો, આ સ્વિચ જ્યારે અત્યારે આવી તમુઓ ને જ્યારે સ્વિચ દબાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરનું આ જે ઝીરો ઉપર કાપવું હોય ને, અહીંયા ઝીરો હોય વચ્ચે આ ગેલ્વેનોમીટરનું અત્યારે આ જે કાપવું હોય ઝીરો ઉપર, જેવી તમે સ્વિચ દબાવશો ને એવી ધારો કે ગેલ્વેનોમીટરનો આ જે કાપો અહીંયા હતો ને અહીંયા વહી ગયો, કોણાવર્તન બતાવશે, સમજો ગેલ્વેનોમીટર હે એમાં સ્વિચ ઓન કરવામાં આવે એટલે કોણાવર્તન જોવા મળે, પણ આ સ્વિચને તમે દબાયેલી જ રાખશો, આ સ્વિચને તમે આમ દબાયેલી જ રાખશો તો હવે ગેલ્વેનોમીટર પાછું આવર્તન નહીં બતાવે, એ પાછું ઝીરો આગળ આવી જાય કાંટો, તમે જેવી સ્વિચ દબાવશો ને એવો ગેલ્વેનોમીટરનો કાપો અહીંયા આવી જાય, પણ તમે દબાયેલી સ્વિચ રાખશો કળ તો હવે ગેલ્વેનોમીટરનો કાપો કોણાવર્તન બતાવતો નથી, જી બોલું એ સમજો, સમજવા જેવું, આના કરતાં ઉલટું તમે આમ સ્વિચ દબાવી હતી ત્યારે કોણાવર્તન જોવા મળ્યું, દબાયેલી જ રાખી તો કોણાવર્તન જોવા નથી મળ્યું, પણ હવે જેવો તમે હાથ લઈ લેશો
એવું જ ગેલ્વેનોમીટરનો કાપો પાછો અહીં આવી જશે. ટૂંકમાં કહું તો ક્ષણિક આવર્તન જોવા મળશે. તમારા ઘરે સ્વિચ હોય, તમે સ્વિચ આમ દબાવો ને ત્યારે ગેલ્વેનોમીટરનો કાપો વહી ગયો આપણે. પણ આમ દબાયેલી જ રાખશો સ્વિચ તમે તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે નહીં. પણ સ્વિચ દબાયેલી ને તમે હાથ લઈ લેશો સ્વિચ ઉપરથી, ઓફ અવસ્થામાં કરશો તો ગેલ્વેનોમીટરનો કાપો વળી પહેલાં જે આવર્તન હતું એના કરતાં વિરુદ્ધ દિશામાં જશે. ટપા પડે તો આના આધારે એવું એને કીધેલું કે સ્વિચ આ હજી કળ ઓન ઓફ કરવામાં આવે, સ્વિચ ઓન ઓફ કરવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર પરસ્પર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવે. અને બીજું એને એ પ્રયોગ કર્યો કે આ જે બે વાહક ગૂંચળાઈ પાસે એની અંદર કોઈ એક લોખંડનો જો સળિયો રાખવામાં આવે, આની અંદર એક માર્કનો MCQ ખાસ સમજો, આની અંદર કોઈ એક આવો લોખંડનો સળિયો રાખવામાં આવે તો કોણાવર્તન ખૂબ ઘણું બધું મોટું મળશે. ખાસ સમજો, આ બે વાહક ગૂંચળાની અંદર જો આ વાહક ગૂંચળું હોય આ રીતે, આ વાહક ગૂંચળું હોય આ રીતે, થોડુંક ત્રિપરિમાણમાં જોઈજો, અને વચ્ચે આવો સળિયો આવેલો હોય તો જેવો તમે લોખંડનો સળિયો આની અંદર એન્ટર કરશો તો ગેલ્વેનોમીટરના કોણાવર્તનમાં વધારો થશે. તો આવું ફેરેડે એના ત્રીજા પ્રયોગની અંદર જોયું. તમે જોયું અહીંયા મેં આ બેની ગતિ તો કરાવી નથી, જોઈ ગયું બે સ્થિર રાખ્યા હતા. બે શું રાખ્યા હતા? સ્થિર. એટલે કીધું કે સાપેક્ષ ગતિ જ અનિવાર્ય, જરૂર સાપેક્ષ ગતિ થવી જ જોઈએ એવું જરૂરી નથી. અહીં સાપેક્ષ ગતિ નથી થતી છતાંય ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવે. પણ ખાસ સમજો, ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ક્ષણિક થશે. સ્વિચ દબાવશો ત્યારે કોણાવર્તન, ઓફ કરશો ત્યારે વિરુદ્ધ દિશામાં. પણ દબાવેલી સ્વિચ રાખશો ત્યારે ગેલ્વેનોમીટર અહીંયા કોણાવર્તન બતાવતું નથી. ઓકે બાળકો, હવે આગળના લેક્ચરની અંદર આપણે નવી થિયરી ભણશી, બરાબર? તો આ વ્યવસ્થિત રીતે આજે આપણે પ્રયોગ ભણ્યા એનું વર્ગીકરણ, તો ત્રણેય પ્રયોગનું વર્ગીકરણ તમને ડિસ્પ્લેમાં જોવા મળે, બરાબર? અને આપણે આનો લીથોય તમને મોકલેલો જ છે. તો વ્યવસ્થિત રીતે સાથે કમ્પ્લીટ કરતા રહેજો, અને ટૂંક સમયમાં આનો MCQનો લીથો પણ તમને મોકલી આપવામાં આવશે. ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.